બાદ આગળ વાત કરીએ તો મૌલવીઓ દ્વારા રમજાન માસમાં લોકો પોતાના ઘરમાં રહીને કરે ઈબાદત. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમોના પવિત્ર રમજાન માસની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુસ્લિમો માટે આ મહિનાનું મહત્વ ખૂબ હોય છે અને આ મહિનામાં તો લોકો નમાઝ પઢવાનું મહત્વ પણ તેટલું જ મહત્વ હોય છે ત્યારે હાલના સમયમાં કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિને તથા ધ્યાનમાં રાખીને લોકો ભેગા ન થાય તે પણ ખૂબ જરૂરી છે તે માટે સરકારના વહીવટીતંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે મુસ્લિમ સમાજના ઇમામ તેમજ મૌલવીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. ધાંગધ્રામાં આવેલ સુન્ની મસ્જિદના ઇમામ તેમજ મસ્જિદના મૌલવી દ્વારા પણ મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે પોતે ઘરની અંદર જ નમાઝ પઢે અને ઇબાદત કરે તેમજ કુરાન પઢે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે બને ત્યાં સુધી શહેરના દરેક હિન્દુ તેમજ મુસલમાન વ્યક્તિ કામ સિવાય બહાર ન નીકળે અને ખાસ નાના બાળકો પણ ન નીકળે તે પણ જરૂરી છે અને સરકારની સૂચનાનું પાલન કરે તેવું સૂચન પણ કર્યું હતું અને હાલના સમયે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ નિર્ણયને વિશ્વ આખું આવકારી રહ્યું છે તો આપણે પણ તેમને સાથ આપી તે અપીલ પણ કરી હતી. ધર્મેશ રબારી, ZSTV, સુરેન્દ્રનગર.